नमस्कार विद्यार्थी मित्रों, हूँ योगानंदी अरुणा, नव्यू स्कूल द्वारा आयोजित आ वीडियो लेक्चर सीरीजमां आप सर्वनु हार्दिक स्वागत करूँ छूँ। बाळ मित्रों, आपणे धोरण 7 सामाजिक विज्ञान आजे आपणे भणीशुं। तेमां एकम नंबर 9 पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूपो विषे अभ्यास करीशुं। बाळको, आपणा ब्रह्माण्डमां विविध ग्रहो आवेला छे, जेमां बुध, शुक्र, पृथ्वी, मंगल, गुरु, शनि, युरेनस, नेपच्यून वगैरे जेवा ग्रहो छे। अने आ ग्रहोने सूर्यनो परिवार एटले के सौर परिवार तरीके ओळखवामां आवे छे। आ सौर परिवारमां आपणी एक पृथ्वी पण रहे छे। अने पृथ्वीनी विशेषता ए छे કે બાકીના ગ્રહો પાસે આવી એક પણ વિશેષતા નથી। તો કેવી વિશેષતા છે કે પૃથ્વી ઉપર સજીવોને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને હવા મળી રહે છે, જે બાકીના ગ્રહોમાં નથી। તેથી જ તો આપણે પૃથ્વી ઉપર જીવન શક્ય છે અને સજીવ સૃષ્ટિનો વિકાસ થયો છે। આવી પૃથ્વી વિશે આજે આપણે ભણીશું। એમાં પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો। હવે પૃથ્વી છે તેનો આકાર ગોળાકાર છે। હવે આપણે એક બોલ લઈએ તો બોલ ગોળ હોય અને એની અંદરના ભાગમાં કંઈક આવેલું હશે ને। એવી જ રીતના તમે ક્યારે વિચાર કર્યો છે કે પૃથ્વીના અંદરના ભાગમાં શું હશે? તો આંતરિક ભાગ એટલે કે અંદરનો ભાગ, આંતરિક રચના, અંદરની રચનાની વાત કરીશું અને તેની ઉપર આવેલા વિવિધ ભૂમિ સ્વરૂપો। આપણે જમીન ઉપર ચાલ્યા જતા હોય તો આપણને સપાટી એકદમ સીધી નથી દેખાતી। ઘણી વખત ખાડાખબડા, ઊંચાણવાળી તો મેદાનો અને પર્વતો આપણને જોવા મળે છે। આવા જુદા જુદા ભૂમિ સ્વરૂપો વિશે અભ્યાસ કરીશું। એમાં હવે તમે પૃથ્વીનો ગોળો જોઈ શકો છો। એમાં પૃથ્વીનો અડધો ભાગ કાપેલો છે અને આ જે દેખાય છે વિવિધ પળો તે અંદરના ભાગના છે। પૃથ્વીની અંદરના ભાગમાં આવા વિવિધ પ્રકારના અનેક સ્તરો આવેલા છે। જેમ કે તમે ડુંગળી તો જોઈ જ છે, ડુંગળી તમે ઉપરથી ખોલો તો એની અંદર 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 ભાગ આવેલા છે। એવી જ રીતના કોબીજ લઈએ તો કોબીજમાં પણ અંદર અંદર પડ આવેલા છે। એવી જ રીતના આપણા પૃથ્વીના ગોળામાં પણ અલગ અલગ પ્રકારના સ્તરો છે। તેમાં સૌથી ઉપરનું સ્તર એટલે કે ભૂમિ કવચ, તે ભૂમિની રક્ષા કરે છે। તેને આપણે પોપડો તરીકે પણ ઓળખીશું। આ ભૂમિની સૌથી ઉપરની સપાટી છે એ પોપડો, અને આ ભૂમિની સ્તર છે તે સૌથી પાતળું સ્તર છે। તેને આશરે 35 કિલોમીટર સુધીનું ભૂમિ સ્વરૂપમાં જગ્યા હોય છે અને તેને શિયાળનું બનેલ હોય છે। તમને એમ થતું હશે કે આ શિયાળ આવડી શું, એટલે કે એમાં સી એટલે સિલિકા અને યાલ એટલે કે એલ્યુમિનિયમ, આવા સિલિકા અને એલ્યુમિનિયમ દ્વારા સૌથી ઉપરનો પોપડો બનેલો હોય છે। અને એની અંદર હવે જોઈએ, આ પોપડો છે એની અંદર આવે છે મેન્ટલ, બીજું સ્તર છે મેન્ટલ। આ મેન્ટલ ભૂમિ સ્વરૂપમાં 2900 કિલોમીટર સુધી પૃથ્વી સપાટીમાં ભાગ રોકે છે અને એની અંદર સૌથી અંદરના ભાગમાં આવેલા પળોને આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ એવા બે પ્રકારો પાડવામાં આવ્યા છે। તેમાં બહારની બાજુ આવેલા ભાગને બાહ્ય ભૂગર્ભ અને અંદરના ભાગમાં આવેલા જે છે તેને આંતરિક ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વીના ગોળામાં આ આંતરિક ભૂગર્ભનો ભાગ અને બાહ્ય ભૂગર્ભનો ભાગ 35 કિલોમીટર સુધીનો હોય છે અને તેનું પડ નિફેનું બનેલું હોય છે। નિફે એટલે કે નિકલ અને ફેરસ, ફેરસ એટલે લોખંડ, આ બંને ભાગો દ્વારા બનાવવામાં આવેલો અંદરનો પોપડો છે તેથી તેને નિફે તરીકે ઓળખવામાં આવે છે। બાળ દોસ્તો,
આપણે પૃથ્વીની અંદર, તમને એવો વિચાર આવ્યો હશે કે પૃથ્વીની અંદર શું હોય, તો તમને આજે એનું સોલ્યુશન મળી ગયું છે, બરાબર ને? તો આ પૃથ્વીની અંદર વિવિધ પ્રકારના સ્તર એટલે કે પડ આવેલા છે, જેને આપણે પોપડો, મેન્ટલ, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ તરીકે ઓળખીએ છીએ. અને આ અલગ અલગ ધાતુઓના બનેલા છે. તો અંદરના ભાગમાં, પૃથ્વીની અંદરના ભાગમાં ઊંચું તાપમાન અને દબાણ રહેલું હોય છે, અને તેની અંદર ખૂબ જ ગરમ એવો લાવા, જેને આપણે મેગ્મા તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો આવે છે ખડકો અને ખનિજો. ખડકો એટલે કે અલગ અલગ પ્રકારના પથ્થરો, અને ખનિજો એટલે કે તમે જોવો છો કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, ચાંદી વગેરેને આપણે ખનિજો તરીકે ઓળખીએ છીએ. તેમાં ખડકોના પ્રકાર, તો ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો છે. પહેલું છે અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક. એમાં આપણે પહેલા ખડક વિશે વાત કરીએ તો છે અગ્નિકૃત ખડક. એના નામ ઉપરથી જ આવે છે, અગ્નિ એટલે તમને એવું થાય કે કંઈક ધગધગતું એવું હશે, તો એવું જ છે. પૃથ્વીના અંદરના ભાગમાં મેં હમણાં તમને વાત કરી એવી રીતના કે પૃથ્વીના અંદરના ભાગમાં ઊંચા તાપમાને ગરમ લાવા રહેલો છે, અને તે પૃથ્વીની અંદર રહેલા ખનિજો અને આ ખનિજોને રસ બને છે. આવા ખનિજોના પીગળેલા રસને મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે, અને આ મેગ્મા જ્યારે બહાર નીકળે છે, પૃથ્વીની બહાર નીકળી અને તે ઠંડો પડે છે, તો તે બાહ્ય તેને ખડકો કહેવામાં આવે છે. તમે અહીં જુઓ કે અગ્નિકૃત ખડકના બે પ્રકાર છે, આંતરિક ખડકો અને બાહ્ય ખડકો. એમાં આંતરિક ખડકો એટલે કે પૃથ્વીના ગોળાની અંદર જ જે મેઘમાં ઠરી જાય છે, અને તેના ઢગલા સ્વરૂપે અનેક ખડકોની રચના થાય છે, જેને આપણે આંતરિક ખડકો તરીકે ઓળખીશું. અને જ્યારે પૃથ્વીના ગોળાની બહાર મેઘમાં નીકળી અને એક લાવા સ્વરૂપે ત્યાં ઠરી જાય છે, થોડા સમય બાદ તે ઠરી જાય છે, અને આ ઠરેલા સ્વરૂપ ખડકોમાં ફેરવાય છે, જેને બાહ્ય ખડકો તરીકે ઓળખીએ છીએ. તો અગ્નિકૃત ખડક એટલે મેઘમાં બહાર નીકળી અને ઠરે છે તેવા, અને તેના ઉપરથી આપણે બે પ્રકારો જોયા, તો કે આંતરિક અને બાહ્ય ખડકો. પૃથ્વીના અંદર જ જે ખડકો બની જાય છે એને આંતરિક ખડકો કહે છે, અને પૃથ્વીની બહાર નીકળી જે મેઘમાં ઠંડો પડે છે તેને આપણે બાહ્ય ખડકો તરીકે ઓળખીએ છીએ. આવા અગ્નિકૃત ખડકની રચના એટલે કે દેખાવે કેવા હશે, તો નાના નાના દાણાદાર હોય છે. અને તેનું ઉદાહરણ આપણે લેવું હોય તો આંતરિક ખડકનું ઉદાહરણ આવશે બેસાલ્ટ. બેસાલ્ટ નામનો ખડક એ અગ્નિકૃત ખડકનું એક ઉદાહરણ છે. અને બાહ્ય ખડકની વાત કરીએ તો તેનું ઉદાહરણ એટલે કે ગ્રેનાઇટ. આ ગ્રેનાઇટનો પથ્થર છે, તે આપણે ઘરઘંટી, આપણે ઘંટી હોય જ્યાં અનાજ દાણા દળીએ છીએ, તેમાં વપરાતો પથ્થર એ ગ્રેનાઇટનું મુખ્ય ઉદાહરણ છે. હવે આપણે ખડકના બીજા પ્રકાર ઉપર જઈએ, તો બીજો પ્રકાર છે જળકૃત ખડક, જેને પ્રખર ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જળકૃત ખડક છે, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવર્તન થાય છે. આ પરિવર્તન હવા, પાણી અને ગમે તે રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવર્તન થાય તો તેને જળકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. અને આ ખડકો રેતાળ પથ્થર જેવા હોય છે, અને તેમાં જીવાશ્મી પણ રહેલા હોય છે. હવે જીવાશ્મી એટલે જીવ અને એના અશ્મિ એવા બે શબ્દો છે.
तो जीवाश्मी एटले के आ रेताड़ पत्थर एमा अमुक जगह खाचा खूची हो अने तेनी अंदर नाना नाना जीवाणुओं अने अमुक प्रकारना प्राणीओ रहे छे जे समय जता मृत थाय छे अने आवा सजीवोना मृत पाई अवशेषोने आपणे जीवाश्मी तरीके ओळखीए छीए। हवे खड़कोना त्रीजा प्रकार ऊपर जईए। त्रीजो प्रकार छे रूपांतरित खड़क। आ रूपांतरित खड़क एटले के एकमांथी बीजामां रूपांतर थयुं हशे एवुं थोड़ुंक अहीं आपणे समजी शकीए छीए। धारो के पाणी लईए, पाणीને આપણે બરફની પ્લેટમાં મૂકી અને ફ્રીઝરમાં મૂકીએ ત્યારે તે પાણી એટલે પ્રવાહી સ્વરૂપમાં હોય અને પછી તે ઘન સ્વરૂપમાં એટલે કે બરફ બની જાય છે। તો પાણીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર બન્યું। એવી જ રીતના અહીં પણ રૂપાંતરિત ખડકમાં આવી જ કંઈક વાત કરી છે। તો તેમાં ઊંચા તાપમાને અને અતિશય દબાણથી જેમાં અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક છે તે બંનેનું રૂપાંતર થાય છે। જે ઊંચા તાપમાને અને અતિશય ગરમીથી તેમાં પરિવર્તન આવે છે અને આવા ખડકોને રૂપાંતરિત ખડકો તરીકે ઓળખવામાં આવે છે। આ ખડકોનું ઉદાહરણ લઈએ તો આવશે ચીકણી માટી સ્લેટમાં ફેરવાય છે અને ચૂનાનો પથ્થર એ આરસ પહાણમાં બદલાઈ જાય છે। તો બાળમિત્રો, અમુક પ્રકારના ખડકો હોય એમાં ગરમી, તાપમાન, ઠંડી વગેરેના વાતાવરણને કારણે અમુક પ્રકારના ફેરફારો આવે છે જેને લીધે રૂપાંતર પામી અને ખડકો બને છે। આવા ખડકોને રૂપાંતરિત ખડક તરીકે ઓળખીએ છીએ। તો રૂપાંતરિત ખડકોના ઉદાહરણ તમે અહીં જોઈ લીધા, ચૂનાનો પથ્થર પણ તમે જોયો હશે અને તેમાંથી કેવું સરસ આરસ પહાડનું પથ્થર બની ગયું। તો બાળમિત્રો, હવે ફરીથી એક વખત આપણે રિપીટ કરી લઈએ તો આવ્યું ખડકો અને તેના પ્રકાર। તો આ ખડકોના પ્રકાર મુખ્ય ત્રણ જોયા। કયા કયા બાળકો, તમે મારી સાથે બોલો। પહેલું અગ્નિકૃત ખડક, બીજું જળકૃત ખડક અને ત્રીજું રૂપાંતરિત ખડક। હવે આપણે ખડક ચક્ર વિશે જોઈએ। ખડક ચક્ર, અહીં આપણે ખડક ચક્રની આકૃતિ તમે જોઈ શકો છો। આપણે અગાઉ ખડકના ત્રણ પ્રકાર વિશે જોયું, એમાં આ ત્રણ પ્રકારનું જ આખું ખડક ચક્ર ચાલ્યા કરે છે। તો સૌ પ્રથમ પૃથ્વીમાંથી નીકળતો મેઘમાં, અહીં તમે આ જોઈ શકો છો જ્વાળામુખી જેવું, અહીં પૃથ્વીની અંદર ગરમ રહેલો લાવા પૃથ્વીની બહાર નીકળે છે આ રીતે, તેને આપણે મેઘમાં કહીએ છીએ અને આ મેઘમાં ઠરીને અગ્નિકૃત ખડકો બને છે અને આ અગ્નિકૃત ખડકો પછી પ્રસ્તર ખડકમાં ફેરવાય છે। પ્રસ્તર ખડક એટલે કે અગ્નિકૃત ખડકો છે તેમાંથી હવા, પવન અને પાણી દ્વારા અમુક કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવર્તન થાય છે અને આવા નાના નાના ટુકડામાં વિભાજિત થાય છે જેને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે અને આ અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક મળીને રૂપાંતરિત ખડક બને છે। એક ખડકમાંથી બીજા ખડકનું રૂપાંતર થાય છે। દાખલા તરીકે અગાઉ આપણે જોયું કે ચૂનાનો પથ્થર આરસ પહાણમાં ફેરવાય છે તેવા રૂપાંતરિત ખડકો અને આ રૂપાંતરિત ખડકો અમુક સમય જતાં તે ગરમ બની અને તે પૃથ્વીની અંદર અમુક સમયે મેઘમાં તરીકે ફરીથી પરિવર્તિત થાય છે અને આ મેઘમાં વળી પાછું અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક એવી રીતના આ આખું ચક્ર ચાલ્યા કરે છે, તેને આપણે ખડક ચક્ર તરીકે ઓળખીએ છીએ। આ ખડકોને બનવા માટેની આખી પ્રક્રિયા છે। હવે એના પછી આપણે જોઈએ તો આવે છે ખનિજ। આ ખનિજો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને આવા ખનિજો મનુષ્ય માટે ઘણા ફાયદાકારક અને ઉપયોગી પણ છે। આવા ખનિજો આપણને કુદરતી રૂપે મળે છે, જેવા કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ,
पेट्रोलियम, लोखंड, एल्युमिनियम, सोनू, यूरेनियम वगैरे खनिजों उदाहरण है। अने आवा खनिजों अपने उपयोग प्रमाण अपने उपयोग करता हुए जैसे कोलसो, तो कोलसो मोटा मोटा कारखानाओ, कंपनीओ अने ट्रेनों में तेनो उपयोग करवामां आवे छे। कुदरती वायु एनो आपणे गैस तरीके उपयोग करीए छीए, जेम के खनिज तेल, तो खनिज तेल माथी आपणे अलग अलग प्रकारना खनिजो मेळवीए छीए। पेट्रोल, डीजल, केरोसीन वगैरे खनिज तेल माथी आपणने मळे छे अने तेनो उपयोग आपणे बळतर तरीके करीए छीए। पेट्रोलियम, पेट्रोल वगर आपणे वाहन चलावी शकता नथी ते तमने ख्याल ज छे। अने अत्यारे पेट्रोल अने डीजलना भाव पण एटला वधी गया छे, कारण के आ वस्तु आपणने कुदरत द्वारा प्राप्त थाय छे अने जो आपणे तेनो वधु ने वधु उपयोग करशुं तो एक दिवस आ ऊर्जा स्रोत खूटी जशे। तेथी हवे आपणे आगळ जोईए तो आवे छे लोखंड। આપણે આપણી આજુબાજુ ઘણી બધી એવી વસ્તુ જોઈએ છે કે જે લોખંડની બનેલી હોય છે અને લોખંડથી તમે જાણો જ છો અને લોખંડથી તમે અજાણ્યા અત્યારે નથી, એટલે આપણે હવે આગળ ચર્ચા કરીશું। તો એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમનો ઉપયોગ પણ અમુક પ્રકારના સાધનો બનાવવા, વાસણોમાં પણ તેનો ઉપયોગ થાય છે। સોનું, સોનું પણ તમે તેનાથી પરિચિત જ છો કે સોનું કેટલું કિંમતી અને મૂલ્યવાન છે, જેમાંથી આપણે ઘરેણા બનાવીએ છીએ। અને યુરેનિયમ, તો આવા તમામ પ્રકારના ખનિજો આપણા માટે ઘણા ઉપયોગી છે। હવે આપણે જોઈશું ભૂમિ સ્વરૂપોનું નિર્માણ। હવે આપણે જમીન ઉપર ચાલીએ જઈએ તો અગાઉ વાત કરી એમ કે સીધી સપાટી નથી દેખાતી, અમુક જગ્યાએ ઢોળાવવાળા, તો મેદાનો, નદીઓ વગેરે જોવા મળે છે। આ સ્વરૂપો કઈ રીતના બને છે એને આપણે જોઈએ। તેમાં આવે છે મૃદાવરણીય ભૂતકતિ, જેના ઉપર આપણે ચાલીએ છીએ, રમીએ છીએ, રહીએ છીએ તેને મૃદાવરણ કહેવામાં આવે છે। અને આ મૃદાવરણ માટીથી બનેલું હોય છે, માટીનું બનેલું આવરણ એટલે કે મૃદાવરણ। અને આ મૃદાવરણ ઘણી બધી સપાટી હોય છે જેને ભૂતકતી અથવા તો પ્લેટ તરીકે ઓળખીએ છીએ। આ અલગ અલગ પ્રકારની પ્લેટો હોય છે અને તે એકબીજાની નજીક દૂર એમ ગતિ કર્યા કરે છે। અને પૃથ્વીની અંદર રહેલો મેઘમાં વર્તુળાકાર રૂપે ગતિ કરે છે। તો ઘણી વખત હવે આપણે જોશું આંતરિક બળ અને બાહ્ય બળ। તો પૃથ્વીની અંદર તાપમાન અને દબાણ પણ રહેલું છે અને આ દબાણ પૃથ્વીની અંદરના ભાગમાં થાય તો એને આંતરિક બળ કહેવામાં આવે છે અને પૃથ્વીની સપાટી ઉપર થતું હોય તો તેને બાહ્ય બળ તરીકે ઓળખીએ છીએ। આવા આંતરિક બળ અને બાહ્ય બળ, હવે પૃથ્વીની અંદર આવી ભૂતકતીઓ છે એકબીજા નજીક દૂર એમ જતી રહે છે અને ઘણી વખત આકસ્મિક ગતિને કારણે તેમાં પરિવર્તન આવે છે અને એકબીજા સાથે અથડાઈ જાય છે। આવી અથડાવાને કારણે આપણી પૃથ્વી સપાટી ઉપર આ ગતિનો અહેસાસ થાય છે અને જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ। અને અત્યારે હાલમાં ઘણા બધા ભૂકંપ આવેલા છે અને તેનો અનુભવ પણ તમે કરેલો હશે। જ્વાળામુખી, તો પૃથ્વીની અંદર રહેલો મેઘમાં ઈ સતત બહાર આવવા માટે પ્રયત્ન કરતો હોય છે। પૃથ્વીનો આખો ગોળ આકાર છે, એની અંદર ગરમ વાયુ રહેલા છે તે ઉપર આવવાના પ્રયત્નો કરે છે અને પૃથ્વી ઉપર નાના નાના છિદ્રો રહેલા હોય અને તે દ્વાર માટે બહાર નીકળે છે અને પૃથ્વીની સપાટી ઉપર બહાર આવી જાય છે એવા મેઘમાને આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ। અને તેમાં આવે છે આ ભૂકંપ છે, હમણાં આપણે વાત કરી એ રીતના, તો ભૂકંપનો આપણે અહેસાસ કરીએ છીએ અને અત્યારે તમે ન્યૂઝમાં જોતા હશો કે વરસાદની આગાહી કરવામાં આવે છે કે અગાઉના 5 દિવસ સુધી વરસાદની આગાહી છે,
परंतु तमे क्यारे भूकंपनी आगाही नहीं जोई हुई। जो बाळको, भूकंपनी आगाही आपवी संभव नहीं, परंतु आपणे तेनी सावचेती राखीए तो तेनी परिस्थितिमांथी बची शके छीए। आवा घणा स्थानिक लोको होय छे जे सामान्य पद्धति द्वारा आपणने भूकंपनी अगाउथी माहिती आपी शके छे। तो एवी कई कई परिवर्तन थाता हशे, तो के प्राणीओनुं वर्तन, એટલે કે પ્રાણીઓના અવાજમાં ફેરફાર થાય, તે રુદન કરતા હોય। પછી આવે છે માછલીઓની ગતિ। તળાવોમાં સરોવરોમાં રહેતી માછલી, એની ગતિ હેરફેરમાં આપણને પરિવર્તન જોવા મળે છે। અને આવે છે સરીસૃપોનું બહાર આવવું। સરીસૃપો એટલે કે પેટે સરગીને ચાલતા પ્રાણીઓ। આવા પ્રાણીઓ મોટે ભાગે જમીનની અંદર કે ગુફામાં રહેતા હોય છે, અને તે આ સમયે જમીનમાં કંપન ઉત્પન્ન થવાને કારણે તે બહાર આવે છે। અને આવા પરિવર્તનોને કારણે સ્થાનિક લોકો ભૂકંપની આગાહી અગાઉથી ચેતવી શકે છે। હવે આપણે નવો પોઈન્ટ જોઈએ, તો આવે છે ભૂમિ સ્વરૂપો। હવે આ ભૂમિ સ્વરૂપો કઈ રીતના બને છે, તો કે ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ। ઘસારણ એટલે કે હોય એમાંથી થોડોક થોડોક ભાગ ઘસાઈ જતો હોય। પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, અને નિક્ષેપણ એટલે કે ત્યજવું, છોડી દેવું, એવો મિનિંગ થાય છે। હવે ઘસારણ આપણે ભૂમિમાં જોઈએ તો પવન, હવા અને પાણી દ્વારા। પવન આવે તો થોડીક ધૂળ આપણે આમ જતી જોઈ હશે ઘણી વખત, એવી જ રીતના ભૂમિ સ્વરૂપોમાં ઘસારણ થાય છે। અને આ ઘસારણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન પામે છે, અને પછી આ પવનો, હવા અને જે બળ છે તે ઘણે સમયે રોકાઈ જાય છે, અને તે ત્યાંને ત્યાં નિક્ષેપણ પામે છે। આવી પ્રક્રિયા દ્વારા ભૂમિ અલગ અલગ સ્વરૂપમાં રૂપાંતરિત પામે છે। આગળ જોઈશું તો આવે છે નદીઓનું કાર્ય। નદીઓ તમે જોઈ છે, અને તેની આજુબાજુમાં ફરવાની અને નદીમાં નાહવાની તો બધાને મજા જ પડે। આવી નદી અલગ અલગ પ્રકારે જોવા મળે છે, તો કેવા જોઈ છે, તો કે જળધોધ, સર્પાકાર વહન માર્ગ, નળાકાર વહન માર્ગ, પૂરના મેદાનો, કુદરતી તટબંધ અને મૂગ ત્રિકોણ પ્રદેશ। હવે નદીઓ છે જ્યાં પાણી અને પાણી હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે, તે પોતાનો રસ્તો બનાવી લે છે। એક જગ્યાએ ન જઈ શકે તો તે આમ વળાંક કરી અને ત્યાંથી જતી રહે છે। તો જળધોધ, તમે ક્યારે આવા જળધોધ ધોયા છે? જળધોધને આપણે બીજા જળપ્રપાત તરીકે પણ ઓળખીશું। આ જળપ્રપાત એટલે નદીઓનું પાણી આવતું હોય, અને અમુક જગ્યાએ ઉપર પર્વતો કે ઊંચાણવાળી જગ્યામાંથી સીધું પાણી નીચેની તરફ આવે, તો તેને આપણે જળધોધ કે જળપ્રપાત તરીકે ઓળખીએ છીએ। અને આવી નદી પોતાની સાથે અમુક પ્રકારના કાપ, માટી, રેતીના કણો, આવા અનેક વસ્તુઓ, પદાર્થો લઈને આગળ ને આગળ વહન કરે છે। હવે જળપ્રપાત પછી આવે છે સર્પાકાર વહન। સર્પ એટલે કે સાપ, સાપને ચાલતો તમે જોયો છે, તો આમ આડાચૂકો આડાચૂકો વહન કરતો હોય, તેવી જ રીતના નદી અમુક જગ્યાએ આડાચૂકી વહન કરે છે, તેથી તેને સર્પાકાર વહન માર્ગ કહ્યો છે। અને આ સર્પાકાર વહન માર્ગમાંથી આગળ વધી નળાકાર સરોવર બનાવે છે। અમુક જગ્યાએ નદીઓનું પાણી ત્યાં રોકાઈ જાય છે, અને ઘોડાની નાળ જેવો એટલે કે યુ આકાર જેવો જેવે આકારની રચના કરે છે। અને પૂરના મેદાનો, અને આવે છે કુદરતી તટબંધ, અને છેલ્લે આવે છે મૂક ત્રિકોણ પ્રદેશ। મૂક ત્રિકોણ પ્રદેશ એટલે નદી સીધી વહેતી હોય અને તેમાંથી ત્રણ અલગ અલગ પ્રકારના ફાટા પડે,
एक अलग अलग प्रकारना फाटा क्यारे पड़े छे तो आवो प्रदेश मुख त्रिकोण प्रदेश छे ते नदी ज्यारे समुद्र में भड़े छे त्यारे आवा प्रकारनो प्रदेश रचाय छे। अने आ मुख त्रिकोण प्रदेश छे ए खेती माटे खूब ज उपयोगी बने छे। त्यारबाद आवे छे समुद्रना मोजानू कार्य। हवे तमे दरिया किनारे गया होशो अने त्यारे समुद्रना दरिया किनारे मोजा आवे छे ते तमने जोवा खूब गमे छे। आवा मोजा घड़ीक आवे छे वळी पाछा જતા રહે છે તેથી તેની સામેના રહેલા ખડકો એટલે કે મોટા મોટા પથ્થરો હોય તેમાં આ સમુદ્રના મોજા વારંવાર અથડાય છે અને આવા સમુદ્રના મોજા અથડાતા તેમાં સમુદ્ર ગુફાનું નિર્માણ કાર્ય કરે છે। અહીં તમે જો કે આવી રીતના મોટા મોટા પથ્થરો હોય તેમાં વારંવાર દરિયાના મોજા અથડાતા તેમાં નીચેનો ભાગ છે અમુક સમય જતાં ધોવાઈ જાય છે, તેમાં ઘસારણ થાય છે, જેને લીધે અહીં એક ખાંચ જેવી રચના બને છે જેને આપણે સમુદ્ર ગુફા તરીકે ઓળખીએ છીએ। અને વળી પાછા સમુદ્ર ગુફામાંથી અમુક સમયે સમુદ્રની છત હોય સમુદ્ર ગુફાની છત હોય તે પણ નાશ પામે છે અને માત્ર ખાલી દિવાલો જ રહી જાય છે અને અમુક સમયે આવા સમુદ્ર સ્તંભ પણ રચાતા હોય છે। તો મોજામાં પણ આટલી બધી તાકાત હોય છે। હવે આપણે આગળ જોશું તો આવે છે હિમનદીનું કાર્ય। હિમનદી એટલે કે બરફની નદી। હિમાચ્છાદિત પ્રદેશોમાં જ્યાં બરફો રહેલા હોય છે ત્યાં નદી બરફની હોય છે અને આ નદી કઈ રીતના કાર્ય કરે છે તો કે યુવાકારની ખીણ રચે છે। હવે બરફની નદી છે એ અમુક સમયે યુ આકાર જેવી ખીણ રચે છે અને તે ઊંચા તાપમાને જ્યારે તાપમાન પડે છે ત્યારે આ બરફ પીગળે છે અને તેનું પાણી આગળ આગળ વહન કરી અને એક સરોવરનું નિર્માણ કરે છે જેને ટાન તરીકે પણ ઓળખવામાં આવે છે। આવા સમુદ્ર જ્યારે પાણી જાય છે ત્યારે રેતી માટી અને કાપ જેવા અમુક પદાર્થો તેની સાથે લઈને વહન કરે છે અને આ બધા દ્વારા નિર્માણ થાય છે તેને ડ્રમલિન તરીકે પણ ઓળખવામાં આવે છે। અને છેલ્લે જોઈએ તો આવે છે પવનનું કાર્ય। પવન તમે તેનો અહેસાસ કર્યો છે કે પવન આવે તો આપણને કેવી મજા આવે છે, આવું પવન પણ ઘણા બધા કાર્યો કરે છે। જ્યારે પવન આવે ત્યારે તેની સાથે અમુક વસ્તુઓ પાંદડાઓ અને એવી ઘણી બધી વસ્તુઓ લઈને આવે છે। જ્યારે આપણે રણ મેદાન રાજસ્થાનનું રણ મેદાન છે મોટું બધું હોય અને નકરી રેતી રેતી જ આપણને જોવા મળે છે, આવી રેતીમાં જ્યારે પવન વાય છે ત્યારે અમુક રેતીના કણો તેની સાથે પરિવહન પામે છે અને આ પરિવહન પામતા અમુક સમયે ભૂછત્ર ખડક રચાય છે। એટલે કે ભૂછત્ર ખડક, તો તમને એવો પ્રશ્ન થાય કે આવડી નવીન શું આવ્યું અહીં, તો આપણે જે મેદાન છે રણ પ્રદેશો તેમાં પવનો વાય છે તેમાં નીચેના ભાગમાં જે આપણે ઊંચો ખડક હોય એમાં નીચેના ભાગમાં ધોવાણ વધુ થાય છે અને નીચેના ભાગમાં પાતળું બની જાય છે અને ઉપરનો ભાગ જાડો બને છે જેને આપણે ભૂછત્ર ખડક તરીકે ઓળખીએ છીએ અને પવન તેની સાથે આગળ આગળ રેતીના કણોને લઈ જાય છે અને આ રેતીના કણો અમુક સમયે પવન બંધ થઈ જાય ત્યાંને ત્યાં રોકાઈ જાય છે અને આ રોકાઈ ગયેલા રેતીના કણો અમુક પ્રકારની ટેકરીઓ રચે છે જેને ઢૂવા તરીકે ઓળખવામાં આવે છે અને ધીમે ધીમે પવન આગળ વાય છે અને લોય સેવાનું નિર્માણ પણ કરે છે અને આપણો પાડોશી પ્રદેશ એટલે કે ચીનમાં આવા લોયસો ઘણા બધા જોવા મળે છે। અહીં આ પાઠને આપણે પૂર્ણ કરીએ છીએ। હવે આપણે ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।